રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે એવી શાળા જોવા મળી છે જે રાજાશાહી વખતની અંદાજીત સો વર્ષ જૂની છે આ રાજાશાહી વખતની શાળાની પૂરતી જાળવણી નહીં રાખવામાં આવતા પાંચ વર્ષથી સ્કૂલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે જેના પરિણામે આ શાળાના એકસો પચાસ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે સ્કૂલના ઓરડા જોતા જ સુગ ચડે તેવી હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે આથી એકસો જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ ઉઠ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે એવી શાળા જોવા મળી છે જે રાજાશાહી વખતની અંદાજીત સો વર્ષ જૂની છે આ રાજાશાહી વખતની શાળાની પૂરતી જાળવણી નહીં રાખવામાં આવતા પાંચ વર્ષથી સ્કૂલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે જેના પરિણામે આ શાળાના એકસો પચાસ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે સ્કૂલના ઓરડા જોતાં જ સુગ ચડે તેવી હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે આથી એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ ઉઠ્યો છે શાળા નંબર આઠના પ્રિન્સિપાલ વિપુલ વાછાણીએ જણાવ્યું હતું કે શાળાનું બિલ્ડિંગ પડી જવાની હાલતમાં હોવાથી અમે હાલ કન્યા વિદ્યાલય ખાતે બેસીએ છીએ આઠથી દસ વર્ષ પહેલાં અમારી શાળાનું બિલ્ડિંગ ધમધમતું હતું ત્રણસોથી ચારસો જેવી વિદ્યાર્થીઓની સંખ્યા સાથે શાળા ચાલી રહી હતી હાલ શાળા નંબર એકની સાથે મર્જ થયા પછી બંને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા એકસો પચાસ જેટલી થઈ ગઈ છે જો શાળાનું બિલ્ડિંગ ફરીથી નવું બનાવવામાં આવે તો ફરી બાળકોનો કિલકિલાટનું વાતાવરણ હતું તે ફરી પાછું આવી શકે છે હું બે વર્ષથી પ્રિન્સિપાલ તરીકે આવ્યો છું પરંતુ આ પહેલાના પ્રિન્સિપાલોએ અને મેં પણ સ્થાનિક લેવલે રજૂઆત કરી છે કહી શકાય કે એ બિલ્ડિંગ જો પાછું પુનઃ જીવિત થાય અને નવું બિલ્ડિંગ બને તો જે લોકેશન જે વાતાવરણ આજથી આઠ દસ વર્ષ પહેલા હતું અને જે બાળકોનો કિલકિલાટ હતો જ્યાં ત્રણસો ચારસો બાળકો હતા એવું વાતાવરણ પાછું ત્યાં નિર્માણ થઈ શકે એવું અમે કલ્પના કરી શકીએ છીએ અને જો એવું થાય તો અમને અને વાલી મંડળની અપેક્ષા છે કે એવું થાય એવું પ્રયત્ન થાય ધોરાજી તાલુકા શિક્ષણાધિકારી કાજલબેન જાનીએ જણાવ્યું હતું કે શાળા નંબર એક હાલ શાળા નંબર આઠમાં મર્જ થયેલી છે હાલ શાળા નંબર આઠનું બિલ્ડિંગ જર્જરીત હાલતમાં છે મેં રૂબરૂ આ અંગે સ્થળ તપાસ કરી હતી આ શાળાના ઓરડા મેદાન જર્જરીત હાલતમાં હોવા અંગેની દરખાસ્ત મેં મારી વડી કચેરી ખાતે કરેલી છે ઓરડાને પાડવા માટેની મંજૂરી મળી છે એટલે તુરંત આ કાર્યવાહી કરીશું અને નવું બિલ્ડિંગ બને તેવા સત્વરે પ્રયત્નો કરીશું શાળા નંબર આઠના વિદ્યાર્થીઓની ધોરાજી સરકારી કન્યા વિદ્યાલય ખાતે બેસાડવાની વ્યવસ્થા કરી છે ધોરાજીના ધારાશાસ્ત્રી દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે ધોરાજીની અંદર તાલુકા શાળા એકને આઠ સાથે મર્જ કરવામાં આવી છે પરંતુ રાજાશાહી વખતનું શાળાનું બિલ્ડિંગ સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયું છે બિલ્ડિંગ પડી ગયેલી હાલતમાં થઈ ગયું છે આવા સંજોગોની અંદર બંને શાળાના વિદ્યાર્થીઓને અન્યત્ર બેસાડવામાં આવે છે સરકાર શિક્ષણ પાછળ પ્રવેશોત્સવ જેવા ખોટા નાટકો કરી માત્ર શિક્ષણને પ્રોત્સાહન કરવાને બદલે ખોટા તાઇફાઓ કરી રહી છે આ શાળાનું બિલ્ડિંગ રિનોવેશન કરવામાં સરકારને કોઈ જ રસ નથી ધીમે ધીમે સરકારી શાળાઓને બંધ કરી ખાનગી શિક્ષણને પ્રોત્સાહન અપાતું હોય તેવું અમને લાગી રહ્યું છે આ શાળાના રૂમો એના ઓરડાઓ એ બિલ્ડિંગ જર્જરિત હોવા અંગેની દરખાસ્ત મેં મારી વળી કચેરીમાં કરેલી છે અને ત્યાંથી જ્યારે આ ઓરડાને પાડી ઓરડાને પાડવા માટેની મંજૂરી મળેથી તુરંત આ કાર્યવાહી કરીશું તાઇફાઓ કરી શિક્ષણ પાછળ ઉત્સવ જેવા નાટકો કરી માત્ર શિક્ષણને પ્રોત્સાહિત પ્રોત્સાહિત કરવાને બદલે ખોટા તાયફાઓ કરી રહી છે જ્યારે આ તાલુકા શાળા નંબર એકનું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયેલ હોય પડી ગયેલ જેવી હાલતમાં થઈ ગયેલ હોય બનાવવા પાછળ સરકાર શ્રી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ધોરાજીની આ શાળાના દ્રશ્યો જોતા સરકાર દ્વારા વાંચી ગુજરાત ભણે ગુજરાતનું સૂત્ર પોકળ સાબિત થતું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે ત્યારે સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે અને અહીંની શાળાની હાલત જર્જરિત જોવા મળે છે પરિણામે અહીંના વિદ્યાર્થીઓ એટલે કે દેશનું ભવિષ્ય અન્ય શાળાનો સહારો લઈને પોતાનો અભ્યાસ લઈ રહ્યા છે આથી વિદ્યાર્થીઓને અભ્યાસ પણ પૂરતો મળતો નથી શાળાના બિલ્ડિંગની સ્થિતિ છેલ્લા પાંચ વર્ષથી ખરાબ છે તે અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને પણ મોકલાવેલી છે પરંતુ દેશના ભવિષ્યની સરકારને અને તંત્રને કોઈ ચિંતા ન હોય તેમ હજુ કોઈ નિવેડો આવ્યો નથી આ શાળામાં મોટાભાગે ગરીબ અને પછાત વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જર્જરીત શાળાના બિલ્ડિંગો નવા બનાવી બાળકોને સારું અને સુવિધાઓવાળું શિક્ષણ આપવા સરકાર અને તંત્ર કેટલું સાચું અને ખરું ઉતરશે તે તો આવનારો સમય જ બતાવશે